गुजरात विधानसभाની ચૂંટણી પહેલા ભાજપ હોય કે આમ આદમી પાર્ટી સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કરી રહી છે એવામાં છેલ્લા 27 વર્ષથી સત્તાથી દૂર રહેલી કોંગ્રેસ પાર્ટી પણ હવે ડિજિટલ તરફ આગળ વધી રહી છે કોંગ્રેસે રાજ્યના 52,000 બૂથનું મેનેજમેન્ટ ડિજિટલી કરવાની શરૂઆત કરી દર વખતે કોંગ્રેસ પહેલા ડિજિટલ રીતે આ કામગીરી કરે છે તેવામાં આ વખતે પ્રથમવાર કોંગ્રેસે બૂથ લેવલની ઓફલાઈન કામગીરી કરીને ઉલટી ગણતરી શરૂ કરી રહ્યું છે આ અંગે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું કે 182 વિધાનસભામાં પ્રચાર પ્રસાર માટેની એજન્સી નક્કી કરી દેવાઈ છે તેમજ અલગ અલગ વિધાનસભામાં પ્રચાર પ્રસાર કરવા 91 એલઈડી વાન ખરીદાઈ છે તેવામાં હાલ કોંગ્રેસ તમામ લોકો પાસેથી અભિપ્રાય લઈને ઓક્ટોબરમાં ચૂંટણી ઢંઢેરો જાહેર કરે તેવી સંભાવના છે આ સાથે જ પૂરેપૂરું કોંગ્રેસનું મતદાન થાય અને એટલા માટે અમે બૂથ કમિટીઓ બનાવી યુવાનોને સાથે રાખીને વધારે મતદાન કેમ થાય એના માટે અમે પ્રયત્ન કરવાના તો બીજી તરફ રાહુલ ગાંધી કોંગ્રેસની ભારત જોડો યાત્રામાં વ્યસ્ત હોવાના કારણે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની બાગડોળ પ્રિયંકા ગાંધી સંભાળે તેવી પણ સંભાવનાઓ છે કોંગ્રેસ દ્વારા સર્વે કરાવવામાં આવ્યો છે કે વર્ષ 2017 દરમિયાન કેટલા મતદારો એવા હતા કે જેઓ મતદાન નહોતા કરી શક્યા બીજી તરફ વર્ષ 2019ની ચૂંટણીમાં ક્યાં ચૂંક રહી ગઈ છે તે તમામ ઉણપ દૂર કરવા માટે કોંગ્રેસ મહેનત કરી રહી છે નિર્મળ દવે દિવ્ય ભાસ્કર ગાંધીનગર શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ